અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવાનું કામકાજ આરંભી દેવાયું હોય. શ્રીરામના ભક્તજનો શ્રીરામ ભગવાનનું જે ભવ્ય મંદિર બનાવવાનું સ્વપ્ન હતું તે પૂર્ણ કરવાના આયોજનો ચાલી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા શિશુ મંદિર ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાંકરેજ તાલુકા મંડળ દ્વારા કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામ જન્મભૂમિ અંતર્ગત ફંડ એકઠું કરી શકાય તે માટે દરેક ગામોગામમાં ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો ગામના દરેકના ઘરે ઘરે ફરી શ્રીરામ ભગવાનના મંદિર નિર્માણ માટે નિધિ ફંડ એકત્રિત કરશે. આ પ્રસંગે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યક્રમમાં પધારેલા દેવદરબાર 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના હસ્તે કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ પધારેલા સાધુ સંતોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરાકાંડમાં જેમને સજા ભોગવી હતી એ લોકોનો સંતોના હસ્તે સાલો ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં પધારેલા રાજકીય આગેવાનો, બનાસકાંઠા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન અણદાભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ તેજાભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાંકરેજ તાલુકા મંડળની ટીમના સંયોજક સહિત આગેવાનો, યુવાનો અને વડીલો શ્રીરામ ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે દરેક ગામમાં ફંડ એકત્ર કરવા જાણકારી આપી હતી. અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ નિમણૂક થઈ રહ્યું છે એમાં તમામ મારી ભારતભરની જનતા ખૂબ ખૂબ આનંદ, ઉમંગ અને ઉસરંગથી અને લાગણી ભરેથી ખૂબ ખૂબ એમને મંદિરના કામ માટે દાન આપવા માટે ખૂબ ઉમટી પડેલી છે.